નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય આગેવાને કલાકાર હકાબા ગઢવીને ફોન કરે છે અને ફોન ઉપર ખખડાવી રહ્યા છે. મિત્રો, જેનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ તેજીથી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. મિત્રો, ક્ષત્રિય આગેવાનનું કહેવું છે કે તમે આટલો બધો ક્ષત્રિયનો વિરોધ થઈ રહ્યો છે તો તમે ક્ષત્રિય આગેવાનની તરફેણ કહેતા કેમ નથી. પરંતુ મિત્રો, હકાબા ગઢવીનું કહેવું છે કે અમે કલાકાર છીએ, કલાકારનું કામ સાહિત્યકાર મનોરંજન અને પ્રોગ્રામ કરવાના હોય છે. જ્યારે ક્ષત્રિય આગેવાન એવું કહી રહ્યા છે કે તમે ક્ષત્રિયોના આટલા બધા પ્રોગ્રામ કરો છો, ક્ષત્રિયોના વખાણો કરો છો અને તમારું ગુજરાન ચલાવો છો, તો તમે ક્ષત્રિયોની તરફેણમાં બે શબ્દો પણ કહી શકતા નથી. આ બાબતને લઈને મિત્રો ક્ષત્રિય આગેવાન અને હકાબા ગઢવી વચ્ચે ખૂબ જ માથાકૂટ થઈ રહી છે, જેનું કોલ રેકોર્ડિંગ મિત્રો વાયરલ થયું છે. તો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલાં મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. બોલો હકાબા, અમે તમારા પાસે એટલી તો આશા રાખીએ કે ન રાખીએ કે તમે કંઈક બોલો કે ન બોલો. હું કે જ બોલી શકું? હા, હું કે જ બોલી શકું? કેમ ન બોલી શકું એમ કહો. ચલો હાલો, તમને જ્યારે જરૂર હોય ત્યારે અમારે રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય. 365 થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો, બાપુ 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 છેડા પધાર્યા, બાપુ દીકરા નામ થયું, તોય અમે અમે સહન કર્યું. અમે જિંદગીમાં અમારે એક દીકરો આઈને તમારા વિરુદ્ધમાં બોલ્યો હોય, તમને આઈને કીધું હોય, એ એક દાખલો આપો. ચલો હાલો, એ સાઈડમાં મૂકો હકાબા, સાંભળો, એ સાઈડમાં મૂકો. તમારે તમારે બીજા જોડે માથાકૂટ થાય ને તોય અમારા સમાજ તમારા જોડે ઉભો રહે. સારું, અમારા સમાજને જિંદગી પહેલી વાર જરૂર પડી રહે હકાબા, તો તમે એક વાર ન બોલી શકો. હું શું કહું તમને? હા, સંકલન સમયમાં એવું કે હા કે આપણા જે ભાજપમાં છે આપણે અગ્રણી, એટલે મજબૂરી છે, એને તમે કઈ બોલતા નહીં, આપણા છે તો તમારા તમારા સાચી લેવા, રણ ઉપર લેવા. એવું કેવું? એવું કેવું કેવું સંકલન સમયમાં એવું કે ભાજપના જે આપણા નેતાઓ રહ્યા ને અગ્રણીઓ, એમની મજૂરી છે એટલે આપણે એમને વિશે કઈ બોલવા નથી, આપણે એમને કઈ કહેવા નથી. અમે એમને બાકી નથી કા તમને વાત કરીએ છીએ, સમજો. બરાબર, આ પ્રશ્ન કઈ ખાલી કોઈ સંગઠન પૂરતો નથી, તમામ ક્ષત્રિય સમાજ પૂરતો છે. અને તમે મને અમને કહો, ચલો, તમને ક્યારે કોઈ રાજપૂતના દીકરા ક્ષત્રિય દીકરા કોઈ તમને કહેવા આવ્યા હોય? અમે કરી શરૂઆત કેમ અપમાન કર્યું? પણ જરૂર તો પડે, ન પડે દીકરો. મેં હકાબા ને તમારે ક્યાં હોય પૂછો, પૂછવું તમે પ્રવીણ દાન અબી હાલ ફોન કરો, ફોન કરો કરો, સમજો. આ વાતનો મહિનો થયો, 1.5 મહિનો થયો, મેં મરદ ના દીકરા કીધું, જાઓ અમે તમારી હારે ખુલ્લું રાખીધું. બરાબર, તમે પૂછો અબી હાલ પૂછો ફોન કરીને. જીતુદાદ નો વિડીયો તમે સાંભળ્યો ને? હા, જીતુદાદ ગઢવીનો વિડીયો સાંભળ્યો તમે? નો સાંભળ્યો. પાટીલ કર્યું બધું, તમે શું જોયું તારે? ટીવી સમાચાર માં આવી ગયો આખા ગુજરાત માં, તમે બીજેપી જોડાણ? અરે અરે, આ તમારે શું પેલા નું જોડાણ? આવું રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને હકાબા ગઢવી પાસે? હવે હું કે જ બોલી શકું એને, પાર્ટી ખિલાફ જવાય ને, કારણ કે તમે તમારા રાજપૂત જો નથી જતા, હું કેવી જઈ શકું? ના, જો સાંભળો વાત કહું, અમે તો બધા હારે છીએ જ, અમે અમે સર્વ સમાજ ના હારે લઈને ફરવા વાળા છીએ. અમારે અમારે એકલા લડત નથી, આ તો બેનો દીકરી ઉપર આવ્યું છે, તો અમારે લડવું તો પડે કે ન લડવું પડે? અમે વાતો બહુ કરતા હતા બાપા, ઘણી બધી કરી વાતો. ના તો અમે અમે તમને સપોર્ટ કર્યો જ છે, એવું તો છે જ નહીં, સપોર્ટ નથી કર્યો. જય માતાજી. હેલો. હા, નબળા નબળો દરબાર નો દીકરો બેઠો હોય ને તો ડાયરા 2-5 હજાર રૂપિયા ઉડાડી ના આવે. એ કરું બા, જડેજા નો ફોન આવ્યો હતો, જડેજા જલા ખબર નથી મને. હા, કે કુબા તમે બોલો, મેં તું મારી પાસે 100 કરોડ ની પ્રોપર્ટી છે, બરોબર. હા, એ રેડ પર હિસાબ કોણ આપશે? તો કે એ તો જેલમાં વહી જવાનું.
તમારા માટે તમે જેલમાં કરી દેશું કીધું, મારા છોકરાનું શું, છોકરાનું શું કરવાનું હોય કે છોકરા તો મોટા થઈ જાય, આવી જ વાત કરવાની હોય? તમારા છોકરા તમે જેલમાં આવી જાય, છોકરા મોટા થઈ જાય, આવી જ વાત કરાય? એટલે કોને કોને ઈડી નો કોને આવે? હે, કોને પ્રોપર્ટી? આ મારી પાસે જે પ્રોપર્ટી છે એ હિસાબ જ મારી પાસે, એવું એમ ને? હા તો પંદર થોડી સીધી આમ હમ સાડી પડે, હિસાબ કેવી જ દેવો મારે બધું? મારી પાસે કેટલી પ્રોપર્ટી અંદાજે તમે, હું લાગે તમને? ના હવે મને ન ખબર હોય ને કે તમને દરબાર ની પ્રોપર્ટી લઈને, સો કરોડ ની પ્રોપર્ટી લઈને બેઠો છું, મારે હિસાબ કેવી દેવો? કાલ આવી જાય તો વાહ કાબો વાહ, બાકી કઈ વાત રૂટી? એક બાજુ એક બાજુ હા એક બાજુ તી, તમે સમજો છો ને બાપુ? ના 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 ના, ખરું ખરું ખરું, માણા ની મજબૂરી હોય તો જ માણા ન બોલતા, બોલી જ નાખીએ. અમે ક્યાં ના બોલી ગયા હોય? નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે, ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હારા, રાજપૂત કોઈ દી અમે આટલા આટલા કીધા ને, તો કોઈ દી રાજપૂત તો ફરી હું લેવા જાવ છો? ભલે મારા ઓરિજિનલ ધરણ ના દીકરા હોય, આ રીતે વખાણ કરો શબ્દ માં સારું હોય તો પછી સારું તો બોલ્યા છો તમે, રાજપૂત વિશે સારું બોલે એટલે બચારા દરબારું, અમારે તો ભોળો સમાજ છે. રાજપૂત સમાજ નો, અરે પણ હું તો ખુલ્લો હતો ને, તમારા ભાઈ ને પૂછો ને, પ્રવીણદાન ગઢવી તમને ઓળખતા? ઓળખો ને, મારો ભાઈ પણ છે. તો પછી એમને પૂછો, ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે એ બી ફોન આવ્યો તો રાજભાઈ નો, રાજભાઈ કીધું કે તમને તમારે જરૂર હોય કેજો, તમે તમારે ઉભા છીએ અમે, અરે ના કરો દબિયાલા, આ ફોન મૂકો ને બીજી સેકન્ડ તમે ફોન કરજો. તો પછી અને મને પાછો હું જયારે બોલતો હોય ને પેલા, ત્યારે મને ખબર છે અરે મારે રસ્તામાં કોઈ નતું હતું, સમજાવે? બાપુ અમે ઠોકી દેખું અમને, અરે નો એમ ઘરે બેઠા હોય, ખુલ્લા બૈડા લઈને નથી બેઠા, બધું તમતા લઈને બેઠા છીએ, તમતા રીમ નો આવે કોઈને બાપુ નથી. તેથી મારા સમાજ વિશે હું બોલ્યો, તેથી એક જ ઘરે ગાડીને ફક્ત તેથી મારે કોણ હતું પણ તો આપણો વાત કહું, મારે તમારે એવા કોઈ સંબંધ હતા? મારે કોણ તમારા સમાજ નું જે નેતૃત્વ કરતા હોય મારે એમને જ કહેવાનું હોય? મારા મિત્ર છો તમે, મારા મિત્ર છો, હાલો તમે મારી માટે આવો, પણ આવો ક્યારે? ત્યાં રાતે 3 વાગે રોડ માટે આવો, ફરી વાર તમે ક્યાંથી આવો? તો તમે બોલાવો, હાલો આવી જઈએ, આખી જિંદગી તમારે ત્યાં રહીએ. અરે તકલીફ પડે તો એ તો બધું એમ પહોંચી વળીએ, ના કેમ પહોંચી વળીએ? ક્યાં તો ઉપાડે, એક કલાક આવો તો 5-6 જણા છોકી દે આપણને, શું હાલ લાગે? મોટી મોટી વાત ન કરાય, બરાબર છે? બરોબર છે અમારી, ના ના ના, કોઈ મોટી વાત નથી મેં, કોઈ ના ના, મોટી મોટી વાત આપડો વાત કહું, તમે 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 ડાયરા માં એમ બોલો છો બાપુ દીકરા છેડા આવ્યા હોય, એમ ન કેવા છેડા આવ્યા બાપુ, એમ કેવું પડે છેડા પધાર્યા બાપુ દીકરા, તો તમે એ બધી વસ્તુ બોલે ઘટના ચોક્સ બોલે દીકુભા, મેં કીધું કઈ તમને? ના પણ ન બોલવાનું હોય દીકુભા, બોલે ને મારું? હા તો બોલો કરો તમે ફોન દીકુભા ને, અમે શું લેવા કરી ગયું આપડે, બોલે બોલે શું ફેર પડી ગયો, કરો ફોન, અમારે શું લઈને ફોન કરવો જોઈએ આપડે એમને? તો પછી તમે ઘણી વાર કીધું છે, ઘણી વાર કીધું, હવે અત્યારે જો પાછા મળે પાછો પાછો આરોપ આવશે, હા પાછા ઘટવી દરબાર, અમને ખબર છે હું બોલશું એટલે પાછા કેટલાય દરબાર ખોપી જાય છે, સમજો બોલો બેઠા તમે. અરે તમારે હકાભાઈ એક સ્ટેટમેન્ટ આલો એટલે દરબાર ના માથા તમારા વાય આવે પેલા માણસ, તમને ખબર છે એ રીતે દરબારું છે એ ખોટા નથી તમે તમારી, અમાર દિલમાં પાપ નથી તમતાર, પણ હવે કીધું એટલે આ જીભ ની બાજુ નથી વાળવી, અને કોઈને હવે આપડે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે. પણ અમે એટલી આશા રાખીએ કે તમે એક વાર બોલી, હા તો પછી એટલે તમે તો અલગ નથી તમે, તમારા અમે તમારી હરજ છીએ બધી રીતે, અમે વિચારી છીએ હરેશભાઈ જે અપમાન કર્યું રોડ વેચીએ, મતલબ સ્ટેજ વેચી આવું ન કરે, વાત સાચી છે. પણ સમજો હવે તો ભાઈ આ છેલ્લા લેવલ ની લડત હોય ત્યારે બધા એક જણ તો એમ નહીં તમે ચલો હાલો ડાયરેક્ટ કલાકાર માંથી કેમ એકઈ ન બોલ્યા?
કલાકાર ની રક્ષા ક્ષત્રિય કરે, ક્ષત્રિય રક્ષા કલાકાર ન કરે. અરે અમારે રક્ષા ની જરૂર નથી, પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચા હશે. રક્ષા ની જરૂર નથી, અમે એવું નથી કહેતા કે અમે દરબારું ની હારે છીએ. તમે ખાલી એમ કહો કે આમાં દરબારું હાચા છે, બેન દીકરી વિશે બોલાય ને, અમે એમ કહીએ છીએ. વાત કરી લો બરાબર છે, અને તમે પ્રવીણદાન ને પૂછ લો ભાઈ રાજભા ગોયલ કેવા માણસ છે. તમે પૂછી લો, આપણે મળેલા છીએ. હા મળેલા છીએ આણંદ માં બહુ પેલા. હા આથી 12 વર્ષ પેલા ભેગા છે આપણે. એ પછી હું કોઈ ભેગો નથી થયો બરાબર છે. પણ તમારે તમારે એક વાર પ્રવીણદાન ને તમે પૂછજો કે રાજભાઈ કેવા માણસ ને. તમને ફોન જયારે આવડો ઇસ્યુ થતો ત્યારે પ્રવીણદાન ને પૂછજો કે પેલો ફોન કોનો આવ્યો હતો રાજપૂત સમાજ માંથી, અને હું કીધેલું એ તમે પૂછી લેજો એમને બરાબર. અમારે તમારે રક્ષણ જરૂર નથી, રક્ષા કરવા વાળા અમે છીએ, બધી રીતે પહોંચી વળશું. પણ ખાલી તમે માનસિક રીતે એવું કહો કે ભાઈ આ બધા ક્ષત્રિય સમાજ સાચો છે, સપોર્ટ કર્યો. એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલી દો કે રાજપૂત ને દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે. અમે ક્યાં એવું કીધું છે તમતા તમે એમ કહો કે અમે રાજપૂત આરે છીએ. પણ તમે જે લોકો જેના ઉપર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજ માં તમે બધા આગળ છો, તમે ડાયરા કરો છો, તો અમારે આશા તમારી પાસે હોય તો એક જ કલાકાર દેખાણો આખા ગુજરાત માં તમને ફોન કર્યા. સમજો તમારે રાજભા ગઢવી ને ફોન કરવાની છૂટી. પણ તમે તમે થવા નો દીધું હોય તો તમે એક જણ બોલી ગયા હોય તો જિંદગી માં ન થાય. તમે ઉભા રહો, તમે ખાલી બે શબ્દ મોઢા થી બોલો હાચા છો. તમે તમે હાચા છો એટલું જ બોલો. હાલો બરાબર. હા હાલો જય માતાજી. હાજી હાજી જય માતા.